અંકલેશ્વર ખાતે ફેફસાની નળીના બ્લડ પ્રેશરથી પીડાતા બાળકને મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબીઓએ આપ્યું નવું જીવનદાન. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ફેફસાની કમજોરીના કારણે ફેફસાની નળીના બ્લડ પ્રેશરથી પીડાતા બાળકને યોગ્ય સારવાર આપી મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબોએ નવું જીવનદાન આપ્યું છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત ગામે રહેતા મહેબૂબ ઇબ્રાહીમ મિર્જાની પત્ની અર્જુનબેને ભરૂચમાં બાળકોની હોસ્પિટલ ખાતે બાળકને જન્મ આપ્યો હતો. જો કે જન્મતા જ બાળકને ફેફસાની કમજોરીના કારણે ફેફસાની નળીનું બ્લડ પ્રેશર વધારે હતું, જેના કારણે બાળકની હાલત અત્યંત ગંભીર હોવાથી મહેબૂબભાઈ અને તેમની પત્ની અર્જુનબેન ભરૂચની હોસ્પિટલમાંથી તાત્કાલિક ગંભીર હાલતમાં બાળકને લઈ અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આવ્યા હતા, જ્યાં હોસ્પિટલના તબીબ ડોક્ટર નીરજ ગુપ્તાએ બાળકને દાખલ કરી સારવાર શરૂ કરી હતી. આ હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત યોજનાની સુવિધા ઉપલબ્ધ હોવાથી આયુષ્યમાન યોજના હેઠળ બાળકની સારવાર શરૂ કરાઈ હતી. જો કે બાળક અત્યંત ગંભીર હાલતમાં હોવાથી ડોક્ટર નીરજ ગુપ્તાએ બાળકને તાત્કાલિક નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ અને હાઈ ફ્રીક્વન્સી વેન્ટિલેટર ઉપર રાખી સારવાર શરૂ કરી હતી, જેમાં ડોક્ટર નીરજ ગુપ્તાએ બાળકને 2 દિવસ નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ ઉપર અને 10 દિવસ હાઈ ફ્રીક્વન્સી વેન્ટિલેટર ઉપર રાખતા બાળકની હાલતમાં સુધારો થયો હતો. જો કે 1 મહિનો અને 10 દિવસની સફળ સારવાર બાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં તેના માતા પિતાની આંખમાં હર્ષના આંસુ છલકાઈ ગયા હતા. પોતાના વાલસોયા બાળકને આયુષ્યમાન ભારત યોજના હેઠળ નવું જીવનદાન મળતા મહેબૂબભાઈ અને તેમની પત્ની અર્જુનબેનના ચહેરા પર અપાર ખુશી જોવા મળી હતી. અને હોસ્પિટલમાંથી રજા આપતા ડોક્ટર નીરજ ગુપ્તા સહિતના સ્ટાફે પણ તેઓની ખુશીમાં સામેલ થયા હતા. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.